હલો, હું પ્રોફેસર એચજી વોરા, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, નડિયાદ. બીકોમ સેમિસ્ટર 5, ધંધાકીય કરવેરા 1, બિઝનેસ ટેક્સેશન 1, યુનિટ 3 માં પગારની આવક, ઇન્કમ ફ્રોમ સેલેરી ના અગાઉ આપણે 8 વિડીયો જોયા છે. આ 9મો વિડીયો. જો મિત્રો, એક વાત કહેજો પહેલાં, તમે મારી ચેનલ શેર કરો, સબસ્ક્રાઈબ બી કરો, પણ સાથે છે ને તમે ત્યાં નોટિફિકેશન હશે તો નોટિફિકેશનનું બટન ઓન કરી દેજો. એટલે શું થશે, હું નવો વિડીયો મૂકીશ ને એ તરત જ તમારામાં નોટિફિકેશન આવશે કે વોરા સાહેબનો વિડીયો નવો આવી ગયો છે. તમારે શોધવો નહીં પડે અથવા કોઈની રાહ નહીં જોવી પડે. તો શેર પણ કરો મિત્રો, બીજા વિદ્યાર્થીઓને આપી અને એમને એવું કહો કે સબસ્ક્રાઈબ કરે અને નોટિફિકેશન ઓન કરે, તો જેથી મારા નવા વિડીયો એમને તરત જોવા મળી જાય. તો મિત્રો, પગારની આવકને આપણે અગાઉ 8 વિડીયો જોયા છે, લગભગ 4-5 એક્ઝામ્પલ્સ આપણે ગણ્યા, બરાબર. હવે આજે આજના દાખલામાં તમને મેં ગયા લેક્ચરમાં ઇજાફો ઇન્ક્રીમેન્ટ સમજાવ્યું હતું, બરાબર. તો ઇજાફો ઇન્ક્રીમેન્ટ વારો મુદ્દો ફરી રિપીટ કરું છું. બીજું, ગયા એક્ઝામ્પલમાં આપણે રહેઠાણની સવલત જોઈ હતી, આજે હું ઘર ભાડા વધતું લઉં છું. ત્રીજું, શિક્ષણ ભથ્થું આપણે લીધું હતું ગયા લેક્ચરોમાં, આજે હું શિક્ષણની સવલત લઉં છું. પ્લસ રજાઓનો પગાર નામનો નવો મુદ્દો પણ લઈએ છીએ. પ્લસ ગેસ વીજળી જેવી સવલતનો પણ મુદ્દો આજે લઉં છું. એટલે આજે 3-4 મુદ્દા નવા છે. ઓકે, શરૂ કરીએ. નીચે આપેલી વિગતોને આધારે શ્રીમાન કશ્યપ જોશી, વિશિષ્ટ કર્મચારી એટલે 50,000થી વધારે પગાર હોય એવો, બધા વિશિષ્ટ જ છે, ના પગારની કરપાત્ર આવક શોધો. હવે એનું આવકનું વર્ષ છે 1/4/19 થી 31/3/20, બરાબર. એનું વર્ષ પાછલું વર્ષ 19-20. પહેલા મુદ્દાથી લઈને 13મા મુદ્દા સુધી આપ્યા છે, વાંચતા જઈએ. પહેલો, મૂળ પગાર 1/4/17ના રોજ જોડાયા 10,000-500, 10,15,000, 10,800, 10,19,000, એટલે આને પગાર ધોરણ કહેવાય. અગાઉ એક વિડીયો મૂકાઈ ગયો છે. 10,500, 15,800, 19,000 આ જે વાક્ય લખ્યું છે ને એને પગાર ધોરણ કહેવાય, પે સ્કેલ કહેવાય. પહેલાં 10,000 છે ને એને પહેલા મહિને મળે જ, પછી નોકરીનું એક વર્ષ પૂરું થાય તો એને જો બાજુમાં 500 લખ્યા છે ને, બરાબર, એ વધતા જાય. એને ઇજાફો અથવા અંગ્રેજીમાં ઇન્ક્રીમેન્ટ કહેવાય. તો પહેલાં નોકરી જોઈન કરશે ને ત્યારે 10,000નો મૂળ પગાર મળે, એક વર્ષ પૂરું થશે ને એનો મૂળ પગાર કેટલો થઈ જશે, યાસ 10,500. પછી બીજું વર્ષ થશે તો 11,000, પછી વર્ષ પૂરું થશે તો 11,500, પછી યાસ 12,000, સારા બા, એ રીતે વધતા વધતા કેટલા સુધી આવશે, 15,000. પછી શું થશે ખબર છે, 15,000 થઈ જશે ને પછી દર વર્ષે ઇજાફો ઇન્ક્રીમેન્ટ 800 વધશે. 15,000 થઈ ગયા પછી 15,000, પછી 15,800, પછી 800 વધે 16,800, પછી 800 વધે 17,400, એ રીતે ક્યાં સુધી, 19,000 ના થાય ત્યાં સુધી. ઓકે, તો 1/4/17 જોઈન થયા આપણે 19-20 સુધી જવાનું. ઓકે, કરપાત્ર ગણવાનું. 2, મોંઘવારી ભથ્થું કરપાત્ર. 3, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 12%, માલિકનો ફાળો 12%, કરમુક્ત અને કર્મચારીનો ફાળો હોય તો બચત કહેવાય. માલિકનો ફાળો 12%, કરમુક્ત ગણાય અને કર્મચારીનો હોય તો બચત કહેવાય, એ આવક નથી. મેડિકલ ભથ્થું 4થો મુદ્દો, કરપાત્ર 5મો મુદ્દો, ઘર ભાડા ભથ્થું
₹1200 માસિક, આના માટે શરતો મૂકવી પડશે. છઠ્ઠો, મનોરંજન ભથ્થું, કરપાત્ર ખાનગી કર્મચારી હોય કરપાત્ર. સાત, મુસાફરી ભથ્થું કરમુક્ત બચાવ્યા હોય તો કરપાત્ર. આઠમો, નવ મુદ્દો, શિક્ષણ ભથ્થું આવતું હતું ને બેટા, આ શિક્ષણ સવલત આવી. માલિક દ્વારા ચલાવાતી શૈક્ષણિક સંસ્થામાં તેમના બે બાળકો અભ્યાસ કરે છે, એનો અભ્યાસનો ખર્ચ વાર્ષિક 25,000 માલિક ભરપાઈ કરે છે. નિયમ શું છે યાદ નહીં હોય, બોલી જાઉં છું. શૈક્ષણિક સવલત બાળક દીઠ વધુમાં વધુ એક બાળક દીઠ 1,000 માસિક, મહિને એક બાળકના 1,000, બે બાળકના 2,000, 12 મહિનાના 24,000, કર મુક્ત કેટલા છે 25,000, એનો અર્થ 1,000 કરપાત્ર આવશે. આગળ નવમો, મોટરકાર કરપાત્ર આપણે ગણીશું. દસમો, નવો મુદ્દો, રજાઓનો રોકડ પગાર સમજીએ છીએ, બરાબર છે. રજાઓના પગારમાં એવો નિયમ છે કે નોકરી દરમિયાન મળે ને, ચાલુ નોકરીમાં રજાઓનો પગાર મળે ને તો કરપાત્ર, અને નિવૃત્તિ વખતે મળે ને તો કર મુક્ત, બરાબર. 11, તેમના અંગત વપરાશ માટે ગેસ વીજળી કરપાત્ર ગણાય. 12, ભોજનની સવલત, એ નિયમ મુજબ આપણે ચેક કરીશું. 13 નંબર, કપાત, એમાં પહેલું વ્યવસાય વેરો તો ખાસ કપાતમાં આવે. 16-3, અને બી અમદાવાદ ખાતે ભાડાના રહેઠાણના ભાડા અંગે એમણે ચૂક્યું હશે વાર્ષિક ભાડું 40,000. તો ઉપર પેલો મુદ્દો છે ને, પાંચમો, ઘર ભાડા ભથ્થું, એમાં પેલી 3 શરતો કરવાની ને, એમાં કામમાં લાગશે. ચલો પત્રક બનાવીએ. શ્રીમાન કશ્યપ જોશીની પગારની કરપાત્ર આવક દર્શાવતું પત્રક, ડાબી બાજુ 35 વર્ષ 19-20, જમણી બાજુ આકારણી વર્ષ 20-21, વિગત રકમના 2 કોલમ, બરાબર. 15-20 લીટી બનાવી દેવાનું. રકમનું પહેલું કોલમ છે ને એમાં ગણતરી કરવાની જરૂર પડે તો, અને રકમનું બીજું કોલમમાં છેલ્લી રકમ કરપાત્ર મૂકવાની. ચલો એક એક મુદ્દો જોતા જઈએ. પહેલો, 1/4/17 રોજ 10,500-15,000 વાળા પગારમાં જોડાયા, 1 એપ્રિલના રોજ હિસાબો મળવાપાત્ર છે. દર 1 એપ્રિલે 500 વધે છે. 17 થી શરૂ કરવાનું, આપણે 19-20 સુધી જવાનું. ચલો ગણતરી. નંબર 1, મૂળ પગાર 1/4/17 થી પહેલો દિવસ 31,300, 1 વર્ષ થયું, કેટલો પગાર હશે 10,000. 1/4/18 આવે, બીજું વર્ષ 31,000-19 સુધી મૂળ પગાર 10,500. ત્રીજું વર્ષ અત્યારનું 1/4/19 થી 31,320 મૂળ પગાર 11,000 આવ્યો, અત્યારે 11,000 હશે. અત્યારે વર્ષ કયું 19-20, તો 19-20 તો આવી ગયું, સીધું જ મળી ગયું હે ને. 1/4/19 થી 31,320 માસિક મૂળ પગાર 11,000 ગુણ્યા 12 માસ 1,32,000 જતારો પત્રકમાં. પહેલો મુદ્દો, મૂળ પગાર ગણતરી નંબર 1, સીધા કરપાત્ર 1,32,000. ચલો બીજો મુદ્દો રકમમાં જુઓ. મોંઘવારી ભથ્થું મૂળ પગારના 25% જતારો. મોંઘવારી ભથ્થું મૂળ પગારના 25%, 1,32,000ના 25% લખી નાખ્યા, કરપાત્ર 33,000. આગળ જાઓ. ત્રીજો મુદ્દો, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીનો 12% ફાળો. હવે કર્મચારીનો 12% ફાળો એટલે શું ખબર છે, બચત કહેવાય, એની કશી જ ગણતરી કરવાની નહીં. અને કંપની પણ તેટલો જ ફાળો જમા કરાવે છે. હા, કંપનીનો ફાળો એ આવક કહેવાય, બરાબર. તો 12% હવે ગણતરી ના કરું છું ચાલે, કેમ કે ભાઈ નિયમ શું છે કે માલિક પ્રોવિડન્ટ ફંડમાં 12% સુધીનો ફાળો આપે તો કરમુક્ત ગણાય, 12% જ આપે છે. 13% હોત, 13%, 14%, 15%, તો 12%થી વધુ હોત તો કરપાત્ર કહેવાત. ઓકે, જોઈએ ત્રીજો મુદ્દો, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો 12%, 1,32,000ના 12%, 15,840 બાદ કરમુક્ત કેટલા
કે મૂળ પગારના 12% 15,840 થાય. બાદબાકી બારના કોલમમાં ડેશ. કોઈ રકમ કરપાત્ર આવે નહીં, કેમ કે 12% છે ને મિત્રો. એટલે ગણતરી નંબર 2 જોઈ તો લઈએ. ઓકે ચાલો, નહીં મૂકી, નહીં જરૂર, બરાબર ગણતરી લખી નહીં કારણ કે સીધા. ચલો 4 નંબર, મેડિકલ પત્તું મહિનાના 500, તો 500 × 12 કરપાત્ર ગણાય, 6,000 લખાઈ ગયા. 5 નંબર, ઘર ભાડા ભથ્થું 1,200 રૂપિયા મહિનાના. છેલ્લે 13 નંબરમાં બી મુદ્દો, 40,000 રૂપિયા ભાડું ચૂક્યું છે, શરતો મૂકવી પડશે. ગણત પહેલાં પત્રકમાં જોઈ લો. 5 નંબર, ઘર ભાડા ભથ્થું 1,200 × 12 રકમના પહેલાં કોલમમાં 14,400 મળ્યા. બાદ કરમુખ ગણતરી નંબર 2, કરમુખ શોધવા પડશે. 2 નંબરની ગણતરીમાં જવું પડશે, 3 શરતો લખવી પડશે. ધારો ગણતરી નંબર 2, 3 શરતો જુઓ. ઘર ભાડા ભથ્થું નીચે પૈકી ઓછી રકમ કરમુક્ત ગણાય, 3 શરતો. એ ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું કેટલું મળ્યું છે? 14,400. બી, ખરેખર ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%. હવે ખરેખર ચૂકવેલ ભાડું જુઓ, 13 નંબરના મુદ્દામાં બી 40,000 ભાડું ચૂકવ્યું છે. ઓકે લખી નાખ્યું, ખરેખર ચૂકવેલ ભાડું 40,000 માઇનસ પગારના 10%. તો પગાર આપણે શોધો તો જો ઉપર છે જ, 1,32,000 એના 10%, 13,200 બંનેની બાદ બાકી 26,800. બી મુદ્દો આવ્યો, સી પગારના 40%. કહ્યું છે અમદાવાદ એટલે પગારના 40%, 52,800. આ 3માંથી સૌથી ઓછી રકમ, 14,400 કરમુક્ત ગણાય એટલે બાદ કરવાના. જતારો પત્રકમાં. 5મો મુદ્દો, બાદ કરમુક્ત ગણતરી નંબર 2, 14,400 બધા જ કરમુક્ત થઈ ગયા. 12ના કોલમમાં બેસ, કોઈ રકમ કરપાત્ર આવી ન. 6 નંબરમાં ધરારીએ રકમમાં મનોરંજન ભથ્થું માસિક 500 કરપાત્ર ગણાય, બેઠું લખી નાખો. મનોરંજન ભથ્થું 500 × 12 12 મહિનાના 6,000 રકમના બીજા કોલમમાં કરપાત્ર. 7 નંબર, મુસાફરી ભથ્થું 7,000 કરમુક્ત ગણાય, પણ બચાવેલી રકમ કરપાત્ર કહેવાય. તો 3,000 બચાય છે ને, હા તો કરપાત્ર ગણાય. જતારો જવાબમાં. 7 નંબરમાં મુસાફરી ભથ્થું ગણતરી નંબર 3,000 લખ્યા, જો કરો બચાવ્યા છે. ગણતરી નંબર 3 બી જોઈ લઈએ. 3 નંબર, મુસાફરી ભથ્થું કરમુક્ત ગણાય, પરંતુ જો કોઈ રકમ બચાવ્યું હોય તો કરપાત્ર ગણાય. અહીં બચાવેલ રકમ 3,000 છે એટલે કરપાત્ર ગણી છે. ઓકે ચલો આગળનો મુદ્દો. 8 નંબર, મારી દ્વારા ચલાવાતી શૈક્ષણિક સંસ્થામાં તેમના 2 બાળકો અભ્યાસ કરે છે, અભ્યાસનો ખર્ચ વાર્ષિક 25,000 માલિક ચૂકવે છે, તો 1 બાળકના નિયમ શું છે? માલિકની સંસ્થા હોય તો મહિનાના 1,000 1 બાળકના કરમુક્ત ગણાય, 2 બાળકો છે 2,000 મહિનાના કરમુક્ત ગણાય, 12 મહિનાના 24,000 કરમુક્ત ગણાય. જતારું પત્રકમાં જુઓ, બાળકોના સીધી ગણતરી નંબર 4માં જ લખ્યું છે ડાયરેક્ટ. ગણતરી નંબર 4 જોતા રહીએ. શૈક્ષણિક ખર્ચ, માલિક દ્વારા ચલાવતી શૈક્ષણિક સંસ્થામાં કર્મચારીના બાળકોના શિક્ષણની રકમ, બાળક દીઠ માસિક 1,000 કરમુક્ત છે, હવે ખર્ચી રકમ 25,000 છે, બરાબર. જ્યારે 2 બાળકો માટે કરમુક્ત કેટલા થાય? 24,000, કારણ કે મહિનાના 1,000 2 બાળકના 2,000 12 મહિનાના 24,000, તો 1,000 કરપાત્ર ગણાય. જતારો 8મા નંબરના મુદ્દામાં બાળકોના શૈક્ષણિક ખર્ચની સવલત 1,000 થઈ ગયું. ચલો 9મો મુદ્દો, 1.6 લીટરથી વધુ મોટરકારની બંને હેતુ માટે ઉપયોગ થાય છે, નિભાવ ખર્ચ કર્મચારી ભોગવે છે. પેલો નિયમ 1,800, 2,400, 600, 900, હવે કર્મચારી ભોગવે છે એટલે 600, 900 વાળો રકમ લેવી પડે. 600 ક્યારે? 1.6થી ઓછી હોય તો.
911 1.6 થી વધુ હોય તો 900 રૂપિયા મહિનાના લેવાના, ડ્રાઈવર નથી તો 900. બરાબર, ચલો પત્રકમાં જતા રહીએ. બરાબર, ગણતરી નંબર 5 જોઈ લો. મોટર કારની સવલત બંને હેતુ માટે 1.6 થી વધુ છે, મારી કર્મચારી નિભાવ કર ચૂકવે છે એટલે માસિક 900 કરપાત્ર, તેથી કુલ કરપાત્ર 900 × 12 મહિના 10,800. જતારો 9મા મુદ્દામાં જુઓ, મોટર કારની સવલત ગણતરી નંબર 5 10,800. મિત્રો, પાછળના વિડીયો જોયા હશે ને તો જ આટલું ઝડપી આવડશે. હા, પાછળના વિડીયો જોઈ લેજો ભાઈ. હા, અને વન બાય વન જુઓ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ડાયરેક્ટ કુદારજો નહીં, પહેલા પછી સીધો ચોથો જોવાના બે જતા નહીં આવડે. ઓકે, ચલો 10 નંબર જોઈએ. રજાઓના પગારની વાત છે. રજાઓનો રોકડ પગાર 10,000 તેઓને મળેલ છે. રજાઓના પગારમાં નિયમ શું ખબર છે? ચાલુ નોકરીમાં મળે ને તો કરપાત્ર, અને નિવૃત્તિ વખતે મળે ને તો કરમુક્ત. જુઓ, રજાઓનો પગાર ગણતરી નંબર 6 જોઈ લો. નિવૃત્તિ વખતે મળતો ચઢેલ રજાઓનો પગાર કરમુક્ત ગણાય નિવૃત્તિ વખતે મળે તો. અહીં ચાલુ નોકરી પર રજાઓનો પગાર મળ્યો હોવાથી કરપાત્ર ગણાય. જરારો જતારો રકમમાં 10 નંબર રજાઓનો પગાર ગણતરી 6 નંબર 10,000 કરપાત્ર. આવી ગયા ને? ઓકે, આગળ જઈએ. 11, તેઓના અંગત વપરાશ માટે ગેસ વીજળી માલિક દ્વારા પૂરી પાડવામાં આવે છે. 12,000 ખર્ચ માલિક ભરે છે તો 12,000 કરપાત્ર ગણાય. સીધા લખી નાખો. 11 નંબર અંગત ઉપયોગ માટે ગેસ વીજળીની સવલત સીધા 12,000. ઓકે, ચલો છેલ્લો 12 નંબર ઓફિસના તળે ઓફિસ સમય દરમિયાન રાહત દરે ભોજન આપવામાં આવે છે. તેમને 80 રૂપિયાની થાળી આપે, લંચ 80 રૂપિયા વાળું, 150 દિવસ માટે ખાવડાવ્યું છે. લંચ દીઠ 10 રૂપિયા કર્મચારી ભોગવે છે. શું નિયમ છે? યાદ છે ને? 3-4 દાખલામાં આવી ગયું ભાઈ. 50 રૂપિયા કરમુક્ત તો 80માંથી 50 ઘટાડ્યા, કેટલા વધ્યા? 30 કરપાત્ર. આ 30 કરપાત્ર ને એમાંથી 10 રૂપિયા કર્મચારી આપે છે તો કરપાત્ર કેટલા? 20 રૂપિયા. કેટલા દિવસ માટે? 150 દિવસ માટે. તો 150 × 20 3,000 કરપાત્ર. ચલો જોતારો ગણતરી છેલ્લી 7 નંબરની ગણતરી. ઓફિસના તળે ઓફિસ સમય દરમિયાન મળેલ ભોજનની સવલત ભોજન દીઠ 50 કરમુક્ત ગણાય. ગણતરી જુઓ. ભોજન દીઠ માલિકનો ખર્ચ 80 માઇનસ કરમુક્ત ભોજન 50, બાદબાકી 30 માઇનસ કર્મચારી પાસેથી વસૂલાત 10, એ કરપાત્ર કેટલા? 20 રૂપિયા. કેટલા દિવસ? તો કે 150 દિવસ. કેટલા રૂપિયા? 3,000. પતી ગયું. ચલો પત્રકમાં જતારો 12 નંબર ભોજનની સવલત ગણતરી 7 3,000. બરાબર, સરવાળો 2,16,800 કુલ ક્રોસ પગાર. બાદ ખાસ કપાત કલમ 16 કપાત કલમ 16-2 મોંજર બધું જ નહીં આવે. 16-1 પ્રમાણિત કપાત આવે 50,000. 16-3 વ્યવસાય વેરો આપ્યો છે, જુઓ ભાઈ. 13-A માં 3,000 લખો. 16-3 વ્યવસાય વેરો એટલે પ્રમાણિત કપાતના 50,000, વ્યવસાય વેરાના 3,000, 53,000 બાદ કરો. બાદ બાકી 1,63,800 નામ આપો. કરપાત્ર પગાર 17 મિનિટમાં પતી ગયો, 30 મિનિટ મળશે. મિત્રો, ખાસ એક વસ્તુ કહું કે તમે છે ને આ વિડીયોમાં મારી 3 કે 4 સ્લાઇડ હોય છે, તમારે એના સ્ક્રીનશોટ પાડવાના અને એની
મોબાઈલમાં સ્ક્રીનશોટ સેવ થઈ જાય, પછી ચોપડામાં રકમ ઉતારવાની, દાખલો જાતે કરવાનો, બરાબર, અને પછી ચેક કરવાનું કાવડે છે કે નહીં. આવું કરજો, હા, સમજાઈ ગયું? અને મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશનનું બટન ઓન કરજો. આ મારો મોબાઈલ નંબર છે, કોઈ પ્રોબ્લેમ હોય તો મોબાઈલ પર કોલ કરી શકો છો કે વોટ્સઅપ કરી શકો છો, બરાબર. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.